નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા. મહત્વના સમાચારોની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. કાતિલ ઠંડી માટે તૈયાર થઈ જજો. 25 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે. 29 ડિસેમ્બરે પણ ઠંડીના ચમકારામાં વધારો થશે. જાન્યુઆરી મહિનો ઠંડો ગાર રહે તેવું અનુમાન છે. 10 થી 11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો રહેશે. કચ્છના નલિયામાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન રહેશે અને આ સાથે ઠંડીની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે જોવા મળી રહ્યું છે કે ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે અને સતત તાપમાનમાં વધઘટ થઈ રહી છે. ત્યારે ડિસેમ્બરનો એન્ડિંગમાં તાપમાન કેવું રહેશે? આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. કાકા, અત્યારે હવે ઠંડી કેવી રહેશે? હવે ઠંડી કે જોઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળાના કારણે ઠંડી ઓછી પડી છે, પણ માત્ર યુરોપના અને એશિયાના ઠંડા પવનો છે તેના હિસાબે ઠંડી જણાય છે. પરંતુ હવે ધીરે ધીરે ઠંડી વધશે અને ઠંડીનું નહીં વધવાનું કારણ અલનિયોની ધાસીઓ એવું જણાય છે. પરંતુ તારીખ 25 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે. 29 ડિસેમ્બર ઠંડીનો ચમકારો જબરદસ્ત આવશે અને જાન્યુઆરી માસમાં વધારે ઠંડામાં ઠંડો રહેશે, જેમાં 10-11 જાન્યુઆરીએ પણ ઠંડીનો ચમકારો આવશે. 24 જાન્યુઆરી પણ ઠંડીનો ચમકારો આવશે. એટલે હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 0 ડિગ્રી સેલ્સિયસથી નીચું ન્યૂનતમ તાપમાન જવાની શક્યતા રહેશે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં 3-4 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. નલિયામાં 10 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે. જી, તો અત્યારે અરબી સમુદ્રમાં પણ ડિસેમ્બરના એન્ડમાં એક હલચલ થવાની છે, એના શું ઇફેક્ટ રહેશે? અરબી સમુદ્રમાં જે હલચલ થવાની શક્યતા છે એ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ એક કંઈક વિશિષ્ટ પ્રકારનું હવામાન છે. બંગાળ ઉપસાગરમાં પણ બનવાની શક્યતા છે, કારણ કે જે દક્ષિણ ચીનમાંથી થતા સાયક્લોનના અવશેષો પણ આવશે અને જેના કારણે લગભગ દક્ષિણ ભારત, કર્ણાટક અને મુંબઈ, મહારાષ્ટ્ર સુધી વરસાદ થવાની શક્યતા છે. તેનો ભેજ જે આવશે, જો અપર લેવલનો ભેજ વધારે લગભગ 10,000 ફૂટ ઉપરનો હશે, 20,000 ફૂટ જેવો, તો એ ઊંચા અને મધ્યમ વાદળો વરસાદ આપતા નથી, પરંતુ નીચાના વાદળો ભેજ હોય તો જ વરસાદ આપે છે. એટલે બંગાળ ઉપસાગરનો પણ ભેજ આવશે અને આના કારણે લગભગ ડિસેમ્બરના અંતમાં જે પશ્ચિમી વિક્ષોભો આવશે અને જાન્યુઆરીની શરૂઆતમાં એ પશ્ચિમી વિક્ષોભો જે છે એ ફરી માળખું સર્જી શકે છે. જીવ વિભુ, તો કાકા કેટલી તારીખે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે અને જાન્યુઆરીની કઈ કઈ તારીખ એવી છે કે જ્યારે કમોસમી વરસાદની શક્યતાઓ રહેશે? લગભગ સિસ્ટમ બનવાની શક્યતા અરબ સાગરમાં 29 થી 31 ડિસેમ્બર સુધી છે, લાસ્ટ સુધી. અને તરત બંગાળ ઉપસાગરમાં પણ સિસ્ટમ બની રહી છે. એટલે આ સિસ્ટમ તો બનશે, જેના કારણે ત્યાંની થોડી ઘણી અસર અરબ સાગરના મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે છે. પરંતુ એક ઉલ્લેખનીય છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ જાન્યુઆરી તારીખ 1 થી 5માં આવી ગયો છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પરંતુ તેમાં પરિબળો સાનુકૂળ હશે તો વધારે માનસૂન થશે, જેમાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત અને યુરોપ એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનો, આ બધી ગતિવિધિઓ સાનુકૂળ હશે તો જરા આ વધારે પડતું માનસૂન થવાની શક્યતા રહેશે. પરંતુ આ વખતે જે જાન્યુઆરીમાં છે એ લગભગ દેશના 70% ભાગોમાં હવામાનમાં પડતો લાવી શકે તેમ છે. જી વિભુ, તો બિલકુલ અત્યારે જે ઠંડીનું જોર છે હવે 25 ડિસેમ્બર બાદ વધી જશે, સાથે જાન્યુઆરીમાં પણ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ રહેશે. વારંવાર વાતાવરણમાં પલટો આવશે, કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે, સાથે ઠંડી પણ રહેશે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો હાડ થીજવતી ઠંડી માટે તૈયાર થઈ જજો. ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં 2 થી 3 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે. વહેલી સવારે ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ વાતાવરણ સૂકું રહેશે. તો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના લાહોર સ્પીતિ ઘાટીમાં હિમવર્ષા થઈ રહી છે.
સતત હિમવર્ષાના કારણે ઘાટીમાં જનજીવન પર ભારે અસર પડી છે. હિમવર્ષાના કારણે ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. ખાસ કરી પ્રશાસને ભારે હિમવર્ષા વિસ્તારોમાં પ્રવાસીઓને ન જવા માટે તાકીદ કરી છે. લાહોલ ઘાટી મેં મોસમ ને એક વાર ફિર સે કરવટ બદલી હૈ ઓર બરફબારી કા દોર જો હૈ શરૂ હો ગયા હૈ. લંબે સમય કે બાદ જો હૈ ઘાટી મેં બરફબારી હો રહી હૈ, જિસસે જહાં કિસાન ઓર બાગવાન કાફી ખુશ નજર આ રહે હૈ, વહીં જો એક લંબે સમય સે ખુશકી કા દોર યહાં લાહોલ સ્પીતિ મેં ચલા હુઆ થા, વો અબ ઉમીદ કી જા રહી હૈ કે અબ યે ઇસ બરફબારી સે સમાપ્ત હો જાયેગી. એસા માના જાતા હૈ કે ઇન દિનો કી બરફબારી ના કેવલ ભૂમિગત ચશ્મો કો રિચાર્જ કરતી હૈ બલ્કિ જો ઊંચાઈ વાલે ચોટીઓ મેં જો હિમ ભંડાર હૈ ઉસમેં ભી વૃદ્ધિ કરતી હૈ ઓર આને વાલે સીઝન મેં યે પાણી કે રૂપ મેં જો અમૃત કા કામ જો હૈ કિસાન ઓર બાગવાનો કે લિયે કરતી હૈ. વહીં જો હૈ જિલ્લા પ્રશાસન ને દો દિનો તક મોસમ ખરાબ રહેને કી સંભાવના જતાઈ હતી ઓર બરફબારી કી સંભાવના કો દેખતે હુએ જો હૈ પર્યટકોં ઓર અન્ય લોગોં કો જો પ્રતિબંધિત ઇલાકે હૈ શિંકુલા બારા લાચાલા કુંજમ દર્રા ઓર રોહતાંગ દર્રે કી તરફ ના જાને કી સલાહ દી ગઈ હૈ, ક્યુંકિ યે ઇલાકે જો હૈ 20 નવંબર કે બાદ બરફબારી ઓર જો મોસમ ખરાબ હોને કી સંભાવના કો દેખતે હુએ ઇન ઇલાકોં કે લિયે જો સડક માર્ગ જો હૈ બંધ કર દી ગઈ હૈ. ન્યૂઝ 18 હિમાચલ કે લિયે લાલ સ્પીતિ સે પ્રેમલાલ. આ તરફ હિમાચલ પ્રદેશના મનાલી આસપાસ ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ સતત હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ઘાટી વિસ્તારોમાં તાપમાન ઘટી રહ્યું છે. હિમવર્ષાના કારણે મનાલી આવતા પ્રવાસીઓમાં પણ આનંદ છે. ખાસ કરી હિમવર્ષાનો નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. શનિવારે બપોર બાદ કોકસર સિસુ અટલ ટનલના બંને બાજુ હિમવર્ષા થઈ હતી, તો મોડી રાત્રે સ્પીતિ ઘાટી લોસર અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ બરફવર્ષા થઈ, જેના કારણે આ વિસ્તારોમાં તાપમાન 0 ડિગ્રીને નીચે ગગડ્યું હતું. આ સ્થિતિમાં પણ પ્રવાસીઓ મનાલીમાં મોસમનો મિજાજ માણવા જઈ રહ્યા છે. इस बार जो मौसम है जल्दी ही तापमान गिर गया और पहाड़ों पर जो है बर्फबारी का दौर शुरू हो चुका है, तो इस समय ठंड बहुत ज्यादा है. अब उम्मीद है कि जल्दी बर्फबारी होने से जो मनाली में धीरे धीरे करके जो पर्यटकों की चहलकदमी है वो धीरे धीरे आ रही है, तो उम्मीद है कि इस बार अच्छा पर्यटन कारोबार होगा. सुबह और शाम भी आज का तापमान जो है -9-10 के आसपास जा रही है, तो शाम को तो उतना महसूस नहीं होता सर्दी, सुबह जो है ठंड बहुत ज्यादा है, तो पानी भी अब जमना शुरू हो गया. આ તરફ ક્રિસમસની ઉજવણી અને નવા વર્ષનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. ખાસ કરી ભદ્રવાહ ઘાટીમાં પ્રવાસીઓનો જમાવડો થયો છે. હિમવર્ષાના કારણે આ વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ છે. નાતાલ અને 31ની ઉજવણી માટે આ વિસ્તારોમાં પહેલેથી જ બુકિંગ થઈ ચૂક્યા છે. ભદ્રવાહમાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. બહુ ઠંડી ભી હૈ લેકિન બહુત અચ્છા લગ રહા હૈ. હમ ન્યુ યર બનાને આયે હૈ. હા હમ કશ્મીર ગયે હૈ બટ યહાં જ્યાદા અચ્છા લગ રહા હૈ. ઇતને બરફ મેં પહેલી બાર આઈ હું. જરૂર આયે એક બાર ઘૂમને કે લિયે યહાં પે બહુત અચ્છી જગહ હૈ. કશ્મીર મેં તો વહાં પે સિર્ફ વો બના હુઆ હૈ બરફ કા, યહાં તો પૂરે રસ્તે ભર હમકો બરફ મિલા ઓર બહુત અચ્છા લગ રહા હૈ. તો કશ્મીર હમારા દેખા હુઆ થા ઇસલિયે હમને સોચા આજ ભદરવાહ ચલતે હૈ ઓર ઉસને બહુત અચ્છા હમે ગાઈડ કિયા ઓર સચ મેં બહુત હી ખૂબસૂરત જગહ હૈ, બહુત મઝા આયા યહાં પર. ભદરવાહ બહુત શાનદાર જગહ હૈ ઓર ચારોં તરફ ઢકી હુઈ બરફ કી ચાદર, એસા મહેસૂસ હો રહા હૈ કે આજ જન્નત મેં બિલકુલ આ ગયે હૈ. કશ્મીર જો મિની કશ્મીર હૈ બહુત હી શાનદાર હૈ, મઝા આ ગયા યહાં પર આકે. તો વાત હવે મહાપર્વની. રામ મંદિરના મહોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો અવનવી કલાકૃતિ અને ભેટ શ્રી રામના ચરણોમાં સમર્પિત કરી રહ્યા છે. તેવામાં જામનગરના કનખરા પરિવાર તરફથી અયોધ્યાની પ્રતિકૃતિ જેવા સ્ટેન્ડ સાથે લોકોની કિંમતની ફાઉન્ટેન પેન અયોધ્યા મોકલાઈ રહી છે. રામ જન્મભૂમિની ચળવળમાં મહત્વની ભૂમિકા નિભાવનારા શ્રી રામ ભદ્રાચાર્યજી માટે હનુમાનજીના ફોટાવાળી વિશેષ ફાઉન્ટેન પેન મોકલાઈ રહી છે. મેકટાર્ક બ્રાન્ડની આ ફાઉન્ટેન પેનની કિંમત 1,90,000 રૂપિયા છે. પ્રધાનમંત્રી મોદી તથા અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં શ્રી રામ ભદ્રાચાર્યજીને આ પેન અર્પણ કરવામાં આવશે. આ પેન માટે ખાસ શ્રીરામના નામ સાથે વિશેષ બોક્સ પણ તૈયાર કરાયું છે. ફાઉન્ટેન પેન સાથે વિશેષ સ્ટેન્ડ તથા શ્રી રામ લખાયેલા પારાની માળા પણ અયોધ્યા મોકલાશે.
28 જાન્યુઆરી 2024 અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ પર નિર્માણ પામેલું જે મંદિર છે, આ મંદિરમાં ભગવાન રામની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. પુનઃપ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે જામનગરની આ જે હનુમાનજીની પેન છે તે અયોધ્યાની પ્રતિકૃતિ સાથે મોકલવામાં આવનાર છે. લાખોની આ પેન જે પરિવારે બનાવ્યું છે, પરિવાર આપણી સાથે છે, એમની સાથે જ સીધી વાત કરીશું. શું કહેશો, આ પેન બનાવવામાં આવી છે, પેનની કિંમત શું છે અને આપ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા થશે ત્યારે જ આ પેન પહોંચશે? અમારા માટે બહુ હર્ષ અને ગૌરવની વાત છે કે આ અમારી પેન જે અમે અયોધ્યાની મંદિર રામ મંદિરની પ્રતિકૃતિ સાથે અમે બનાવેલ છે. અમારા પરિવારમાં બહુ હર્ષ અને લાગણી છે. આ પેનની કિંમત છે 1,90,000 રૂપિયા જે અમે તૈયાર કરી છે અને સ્પેશિયલી એ રીતે તૈયાર કરેલી છે કે એનો જે બેઝ છે એ રામ મંદિરને ધ્યાનમાં રાખીને બનાવેલો છે. સેમ એ જ બેઝ છે જે મૂર્તિ છે રામ ભગવાનની, જ્યાં પ્રતિકૃતિ બનવાની છે જે અયોધ્યામાં, સેમ એ જ મૂર્તિ છે. એમાં જે પેન અમે જે બનાવી છે એ પેનની ઉપર હનુમાનજી અને રામજીનું ડિઝાઇન કરેલી છે, એન્ગ્રેવિંગ કરેલું છે એના પર, સ્પેશિયલી બારીકાઈથી કોતરણી કામ કરેલું છે એમાં. અને સાથે અમે એમાં માળા પણ આપીએ છીએ જેમાં શ્રી રામ લખેલું છે. આ પેન મગાવવામાં આવી છે શ્રી રામ ભદ્રાચાર્યજી માટે અને રેડી થઈ ગઈ છે ને, બસ હવે અમે આ મોકલવા માટે મોકલવાના છીએ હમણાં જ. એટલે જે પ્રકારે વાત કરવામાં આવી રામ ભદ્રાચાર્યજી માટે કે જે રામ જન્મભૂમિ ચળવળના મુખ્ય પ્રણેતા હતા અને જેનું ખૂબ એવું સંતોમાં પણ આદર્શ છે તેવા રામ ભદ્રાચાર્યજી માટે રામ જન્મભૂમિમાં જ્યારે ભગવાન રામ બિરાજમાન થશે, આ પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે જ વડાપ્રધાન સહિતના સંતો મંતોની ઉપસ્થિતિમાં આ પેન છે તે અયોધ્યા પહોંચશે ત્યારે કનખરા પરિવારે પણ પોતાની આનંદની અને ગૌરવની લાગણી છે તે આ પેન મોકલતા અનુભવી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. રામ મંદિરના મહોત્સવની દેશના કરોડો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અયોધ્યાના ઐતિહાસિક મંદિર માટે દેશભરથી લોકો અવનવી ભેટ અર્પણ કરી રહ્યા છે ત્યારે સુરતના એક વેપારીએ ભગવાન રામના ચરણોમાં અર્પણ કરવા આકર્ષક નેકલેસ બનાવ્યો છે. આ હારની વિશેષતા એ છે કે આ હારમાં રામ મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ છે. અલગ અલગ રાજ્યોના 40 કારીગરોએ 30 દિવસની અથાગ મહેનતથી આ હાર તૈયાર કર્યો છે. રામ મંદિરના હારમાં 2 કિલો સોના અને ચાંદી ઉપરાંત 5,000થી વધુ હીરા લગાવાયા છે. હીરા જડિત આ હાર સાથે વેપારીએ રામ દરબાર પણ તૈયાર કર્યો છે. એક નજરે જ લોકો મંત્રમુગ્ધ થઈ જાય તેવો આ હાર શ્રી રામ ધારણ કરે તેવી વેપારી ઈચ્છા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી મોદીના હસ્તે તેઓ આ મહામૂલી હાર શ્રી રામના ચરણોમાં અર્પણ કરે તેવી ભાવના પણ વેપારીઓએ વ્યક્ત કરી છે. મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર અયોધ્યામાં આકાર લઈ રહ્યું છે અને આગામી દિવસમાં દર્શન માટે લોકો માટે ખુલ્લું મૂકવાનું છે ત્યારે ભગવાન રામને લઈને દેશભરમાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો અલગ અલગ વસ્તુ ભગવાન રામને લઈને બનાવી રહ્યા છે ત્યારે સુરતના જ્વેલર્સે 2 કિલો જેટલા સોના અને ચાંદીમાં 5,000 જેટલા ડાયમંડ લગાડી 40 કારીગરોની 30 દિવસની મહેનત બાદ એક નેકલેસ તૈયાર કર્યો છે. જો કે આ નેકલેસ આકર્ષણનું કેન્દ્ર તો બન્યું છે, સાથે સાથે જ્વેલર્સના માલિકનું માનવું છે કે ભગવાન પુરુષોત્તમ રામ જ્યારે તેમનું મંદિરનું પાઠ ઉત્સવ થાય અથવા તો કહી શકાય કે લોકો માટે જ્યારે ખુલ્લું મુકાય ત્યારે ભગવાનના ચરણોમાં અથવા ભગવાનના ગળામાં તેમનો આ નેકલેસ પહોંચે તેવી આશા સાથે તેમણે આ નેકલેસ તૈયાર કર્યો છે. જો કે નેકલેસ અત્યારે સુરત સહિત દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. મર્યાદા પુરુષોત્તમ રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં તૈયાર થઈ રહ્યું છે અને આગામી દિવસમાં આ મંદિર લોકો માટે જ્યારે ખુલ્લું મૂકવાનું છે ત્યારે ભગવાન રામને લઈને દેશભરમાં લોકો પોતાના પ્રિય ભગવાનને કોઈ ને કોઈ વસ્તુ અર્પણ કરવા માટે અલગ અલગ પ્રકારે બનાવી રહ્યા છે. ત્યારે સુરતના જ્વેલર્સ દ્વારા એક નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. તેમની પ્રબળ ઈચ્છા છે કે આ નેકલેસ ભગવાન રામના ચરણોમાં અર્પિત કરે અથવા તો તે ભગવાન રામની મૂર્તિના ગળામાં આ નેકલેસ પહેરાવવાની તેમની ઈચ્છા છે. જ્વેલર્સના માલિક આપણી સાથે છે, સીધા આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સૌપ્રથમ આપનું નામ, કેવી રીતે આ નેકલેસ તૈયાર થયો છે, શું કહેશો આ નેકલેસને લઈને? મારું નામ રોનક ધોળિયા છે, હું રચેશ જ્વેલર્સનો ભાગીદાર છું. આ નેકલેસ આપણે જ્યારે અયોધ્યા નગરીમાં રામ મંદિર બની રહ્યું છે તો એના એને જોઈને જ આપણે ઇન્સ્પાયર થયા કે આપણે જ્વેલરીનો ધંધો છે આપણે, તો એમાં આપણે કંઈક કરીએ તો, અને પૂરા ભારતમાંથી કંઈક ને કંઈક અયોધ્યા માટે લોકો કંઈક ને કંઈક આપે છે, તો એ જોતાં અમને એવું લાગ્યું કે આપણે કંઈક આપણે બનાવીએ જ્વેલરીમાં, જેથી અમે આ નેકલેસ આખો બનાવ્યો છે. કેવી રીતે નેકલેસ બન્યો, કેટલા દિવસમાં તૈયાર થયો, શું વિશેષતા છે નેકલેસની? આ નેકલેસ બનાવતા 30 દિવસ જેવો સમય લાગ્યો છે.
અને 40 જેવા વર્કરોનો સામે બધાનો સમાવેશ થયો છે ત્યારે આ બનેલો છે નેકલેસ. અને આમાં લગભગ સોનું ચાંદી લગભગ 2 કિલો જેવું યુઝ થયેલું છે અને 5,000+ ડાયમંડ આપણે યુઝ થયા છે. શું ઈચ્છા છે નેકલેસની? હવે આ નેકલેસની આપણે ઈચ્છા એ છે કે જ્યારે મતલબ ઓપનિંગ થાય, ઇનોગ્રેટ થાય, ત્યારે આપણે અયોધ્યા મંદિરમાં આપણે ભેટ આપીએ. અને અમારી ઈચ્છા એવી છે કે મોદી જ્યારે આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે ઇનોગ્રેટ કરવા આવવાના છે તો અમે એના હસ્તક જ અમે આપવા માંગીએ છીએ. બિલકુલ, ભગવાન રામના મંદિર તો દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર છે, સાથે સાથે આ નેકલેસ સુરત સહિત દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણ કે અલગ અલગ રાજ્યના અલગ અલગ જ્ઞાતિના 40 જેટલા વર્કરોએ 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ તૈયાર કર્યો છે. જ્વેલર્સના માલિકનું માનવું છે કે આ નેકલેસ દેશના વડાપ્રધાનના હસ્તે ભગવાન રામના ગળા સુધી પહોંચે તેવી તેમની ઈચ્છા છે. જો કે આ નેકલેસ હાલ સુરત સહિત દરેક જગ્યા પર આકર્ષણના કેન્દ્ર સાથે તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થવા પામ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. દેશ વિદેશથી આવતા લોકો સંક્રમિત હોવાની શક્યતા, સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ કરાયો તૈયાર. અમદાવાદમાં કોરોનાએ પકડી રફતાર, અમદાવાદમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા. અત્યાર સુધી કોરોનાના કુલ 22 કેસ. એક દર્દીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ, બાકીના 21 દર્દીઓ હોમ આઇસોલેટ. ભાવનગરમાં 33 વર્ષીય યુવકને સ્વાઇન ફ્લુ, યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એક્શનમાં. યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, યુવકના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ. દ્વારકામાં હાર્ટએટેકથી એક દિવસમાં 2 લોકોના મોત. પોરબંદરથી ટ્રક લઈને આવતા 65 વર્ષીય વરજાગ દેવાસનું હાર્ટએટેકથી મોત થયું. ખંભાળિયામાં મજૂરે કામ કરતા 55 વર્ષના એલમાલ પઠાણના હાર્ટએટેકથી મોતનો દાવો. રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક દિલના ધબકારા થયા બંધ. 52 વર્ષના આધેડનું હાર્ટએટેકથી થયું મોત. કોઠારિયા રોડ પર રિક્ષા ચાલક લાલજીભાઈ ડાભીનું મોત. દારૂની છૂટ મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન. કહ્યું રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છૂટ મુદ્દે વિચાર થશે. અન્ય જગ્યાએ ઉઠેલી માંગ અંગે પણ સરકાર વિચાર કરશે. રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ વચ્ચે ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું કે આ નિર્ણય વિદેશી રોકાણકારો માટે લેવાયો છે. ગાંધી અને સરદારના ગુજરાતમાંથી દારૂબંધી ક્યારેય હટે નહીં. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે ગરમાયું રાજકારણ. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું દારૂબંધીની નીતિ દંભી છે. કહ્યું માત્ર રૂપિયાવાળાને દારૂની છૂટ ના આપો, છૂટ આપવી હોય તો આખા રાજ્યમાં આપો. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગણાવી નિંદનીય. ગેનીબેને રાજ્ય સરકાર નિર્ણયને ગુજરાત પર કલંકરૂપ ગણાવ્યો. કહ્યું બુટલેગરોને ધંધો થાય તે માટે દારૂની છૂટ આપી. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે અલ્પેશ ઠાકોરનું નિવેદન. કહ્યું કે ગિફ્ટ સિટીમાં અલગ એરિયા ડેવલપ થઈ રહ્યો છે. રાજ્ય સરકારે કરેલા નિર્ણયને મેં સંપૂર્ણ અભ્યાસ નથી કર્યો. એમાં ચોક્કસ માપદંડો સાથે છૂટછાટો અપાઈ છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે પૂર્વ ધારાસભ્ય ભરતજીના પ્રહાર. કહ્યું કે અલ્પેશ ઠાકોરે પણ નિર્ણયનો વિરોધ કરવો જોઈએ. નિર્ણય અલ્પેશ ઠાકોરના મત વિસ્તારમાં લેવાયો છે. વિપક્ષ નેતા અમિત ચાવડાએ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણયને વખોડ્યો. કહ્યું કે આ ગાંધીનું ગુજરાત છે. દારૂની છૂટ આપવાથી ધંધા રોજગાર નહીં વધે. ધીરે ધીરે આખા ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાનો સરકારનો પ્લાન હોવાનો આક્ષેપ કર્યો. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂના છૂટના નિર્ણયને આવકાર્યો. સુરતના ટેક્સટાઇલ વેપારીઓએ રાજ્ય સરકારના નિર્ણયને વધાવ્યો. ન્યૂ સિટી ગુજરાતીની વાતચીતમાં આપી પ્રતિક્રિયા. રાજકોટના યુવાનોનો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના નિર્ણય પર મિશ્ર પ્રતિસાદ. કેટલાક યુવાનોએ મહિલા સુરક્ષાની ચિંતા કરી નિર્ણયનો વિરોધ કર્યો. કેટલાક યુવાનોએ ઉદ્યોગના વિકાસ માટે આંશિક છૂટછાટ જરૂરી ગણાવી. ગિફ્ટ સિટીમાં દારૂ મુદ્દેનો નિર્ણય વેપારીઓએ આવકાર્યો. જીસીસીઆઈએ આ નિર્ણયને ઔદ્યોગિક એકમો માટે મહત્વનો ગણાવ્યો. કહ્યું ગુજરાતમાં રોજગારી માટે હવે બહારના યુવાનો પણ આકર્ષાશે. જીડીપીના દર માટે અને દેશના વિકાસ માટે ઉદ્યોગોનું સ્તર ઉપર આવશે. સુરતના ઉધનામાં 6 વર્ષના બાળકનું રહસ્યમય મોત. પાપડી ખાઈ ઘરે આવેલો બાળક બેભાન થઈ જતા લઈ જવાયો હતો હોસ્પિટલ. ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં શોક. વડોદરાના તાંદલજામાં બાંધકામ સાઇટ પર 7 મહિનાના બાળકનું મોત. સ્ટાર સિટી નામની બાંધકામ સાઇટ પર દુર્ઘટના બની. બાળકના પિતા બાંધકામ સાઇટ પર કામ કરતા હતા. જેપી રોડ પોલીસે તપાસ શરૂ કરી. વલસાડમાં એસટી બસના ટાયર નીચે આવતા મહિલાનું મોત. ચાલતી બસમાં દોડી અને ચડવા જતા મહિલા પટકાઈ. ધક્કામુક્કીમાં મહિલા નીચે પટકાતા બસના ટાયર નીચે આવી ગઈ.
જામનગરની જીજી હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં લાગેલી આગ વીડીથી લાગી હોવાનો ખુલાસો. ગુરુવારે આઈસીયુ વિભાગમાં લાગી હતી આગ. તપાસમાં દર્દીના બેડ નીચેથી મળી બીડી અને દીવાસળી. આગમાં એક દર્દીને થઈ હતી સામાન્ય ઈજા. મોરબીમાં શ્રમિકોના મોતના બે અલગ અલગ બનાવો. ઓલવિન્સ સિરામિક ફેક્ટરીમાં કોલસાના ઢગલામાં આગ લાગતા એક શ્રમિકનું મોત. બીજા બનાવમાં કંપનીના મશીનમાં આવી જતા શ્રમિકનું મોત. રાજકોટના જેતપુરમાં 80 વર્ષીય વૃદ્ધાનું બાઇકની અડફેટે મોત. જેતપુર જુનાગઢ રોડ ફાટક પાસે થયો હતો અકસ્માત. રોડ ક્રોસ કરતા સમયે વૃદ્ધાને લાગી હતી બાઇકની ટક્કર. જેતપુર પોલીસે બાઇક ચાલક સામે ગુનો દાખલ કર્યો. મોરબી નકલી ટોલનાકા કેસની થઈ સુનાવણી. બે આરોપીઓના આગોતરા જામીન નામંજૂર થયા. વેલકમ બેક. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ વિવિધ વસ્તુઓ અયોધ્યા મોકલી રહ્યા છે, ત્યારે અમદાવાદના યુવકો દ્વારા અયોધ્યા મંદિરની વિશેષ પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. અમદાવાદના ઓઢો વિસ્તારમાં રહેતા 3 યુવકોએ અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે. પાઇન વુડનો ઉપયોગ કરી આ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. મંદિરની પ્રતિકૃતિ બનાવનારા યુવકના જણાવ્યા પ્રમાણે સતત 4 દિવસ સુધી 24 કલાક કામ કરી અને આ મંદિર તૈયાર કરવામાં આવ્યું. 7 ફૂટ લંબાઈ, 5 ફૂટ ઊંચાઈ અને 4 ફૂટ પહોળાઈ ધરાવતી આ પ્રતિકૃતિનું વજન 200 કિલોગ્રામ છે. 640 સ્ક્વેર ફૂટ વુડનો ઉપયોગ કરી આ મંદિર તૈયાર કરાયું છે. આ મંદિરની કોતરણી કામ સુંદર રીતે અયોધ્યાના રામ મંદિર જેવી જ કરાઈ છે. પૂનાના એક વ્યક્તિએ આ મંદિર માટે ઓર્ડર આપ્યો હતો. મંદિર પ્રતિકૃતિને અયોધ્યા મોકલાશે. 22 જાન્યુઆરીએ મંદિર મહોત્સવના પ્રસંગે લોકો આ પ્રતિકૃતિના પણ દર્શન કરી શકશે. અમે છેલ્લા 4 દિવસથી અમે 3 મિત્રો એકસાથે મળીને 24 કલાક કામ કરીને આ મંદિર ઊભું કર્યું છે. આમાં અમે પાઇન વુડનો ઉપયોગ કર્યો છે. આમાં પાઇન વુડ અમારે 640 સ્ક્વેર ફૂટ જેટલું મટીરિયલ ગયું છે આની અંદર. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય રામ મંદિર છે તે નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે તેની પ્રતિકૃતિ રૂપે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 3 યુવાનોએ આખું આ મંદિર છે તે બનાવ્યું છે. મને મળ્યું છે કે ગુજરાતનું આ સૌથી ઊંચું મંદિર હશે. કદાચ અનેક લોકોએ પ્લાયવુડ ઉપર કે અન્ય સ્ટ્રક્ચર ઉપર મંદિરો તો બનાવ્યા છે, પરંતુ આ પ્રકારનું મંદિર કદાચ ગુજરાતનું પહેલું મંદિર હશે કે જેની હાઇટ 5 ફૂટ છે, તેની જ આખી જે લંબાઈ છે તે 7 ફૂટની છે અને જે પહોળાઈ જે છે એ 4 ફૂટની છે. 200 કિલો વજન ધરાવતું આખું આ મંદિર છે. 640 સ્ક્વેર ફીટ જે વુડ છે, જે પાઇન વુડ કહેવામાં આવે છે, તે વુડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પૂનાના એક વ્યક્તિએ તેનો ઓર્ડર આપ્યો હતો. તેના કારણે 3 યુવાનોએ આખું આ મંદિર છે તે હાલ અહીં બનાવ્યું છે. જે અયોધ્યા જે જન્મભૂમિ છે અને જે મહોત્સવ 22મી તારીખે 22 જાન્યુઆરી જે ભવ્યાદિભવ્ય આયોજન થયું તેની સાથે જ આ મંદિર પણ ત્યાં રહેશે અને ત્યાં લોકો દર્શન કરી શકે તે પ્રકારની આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે ભગવાન શ્રી રામને લઈને અનેક અલગ અલગ જે લોકો છે પોતાનો ભાવ છે તે અહીં વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18, અમદાવાદ. નાતાલની રજાઓમાં એસઓયુ ખાતે 50,000થી વધારે પ્રવાસીઓ ઉમટ્યા હતા. નાતાલની રજાઓમાં નર્મદા ખાતે પ્રવાસીઓનો ધસારો ઉમટી પડ્યો છે, જેથી તંત્ર પણ સજ્જ બન્યું છે. પ્રવાસીઓની સંખ્યા વધતા સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. એસઓયુ ખાતે પ્રવાસીઓ માટે રહેવા, જમવા તથા અન્ય સુવિધા ઉપરાંત પાર્કિંગની પણ સુવિધાઓ કરવામાં આવી. 25 ડિસેમ્બરે નાતાલ પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસઓયુ પર પ્રવાસીઓ માટે સુવિધાઓમાં વધારો કરાતા પ્રવાસીઓએ ગુજરાત સરકાર અને પીએમની પ્રશંસા કરી હતી. દેશ અને દુનિયામાં પ્રચલિત એવું સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ 182 મીટરની પ્રતિમા છે, ત્યારે આ પ્રતિમા પર ખાસ કરીને મોટી સંખ્યામાં આ 3 દિવસના નાતાલની રજાઓ છે જ્યાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ખાસ વાત કરીએ તો તમે જોઈ શકો તેમ મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને આ 3 દિવસની રજાઓમાં પ્રવાસીઓ ઉમટતા તંત્ર દ્વારા પણ તાળામાં તૈયારીઓ કરી દેવામાં આવી છે, મોટી સંખ્યામાં ઉમટશે. પરંતુ વાત કરીએ આપણે પ્રવાસી સાથે તો અહીં આવતા જે પ્રવાસી છે, આજે 3 દિવસની રજાઓ છે અને રજાઓમાં તમે અહીંયા આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? કેવી ખાસ મતલબ કાફી અચ્છા એક્સપિરિયન્સ રહા. અગર 3 દિન હમ ઘર પે બેઠ કે બિતાતે તો બોર હી હોતે, બટ યહાં પે આકે હમે અચ્છા લગા. હમને વર્લ્ડ કી
आपकी जो सबसे हाईएस्ट स्टैचू है वो हम लोग देख रहे हैं यहाँ पे, तो अच्छा है यहाँ पे और काफ़ी मतलब बहुत सारे अम्यूजमेंट चीज़ें भी है जो हम लोग, जैसे सफारी है और आप लोग यहाँ पे रिवर राफ्टिंग है और फिर आपके कैक्टस पार्क है, तो देर आर लॉट्स ऑफ थिंग जो हम लोग यहाँ पे वीकेंड में कर सकते हैं। मैं बेसिकली बिहार से हूँ, जब हम गुजरात के बारे में सोचते हैं तो मैं पिछले 7 साल से यहाँ पे हूँ, तो जो एक पहली चीज़ हमारे मन में आती है सफाई, यहाँ पे सेफ्टी सबसे बड़ी चीज़ जो है सेफ्टी। यहाँ पे 12 बजे रात को भी अगर हम घूमते हैं तो हम खुद को सेफ एंड सिक्योर मानते हैं, हमें मतलब कोई टेंशन नहीं होती कि हम अपने घर कैसे पहुँचेंगे, तो उस पॉइंट ऑफ व्यू से बहुत अच्छा है। और यहाँ का स्टैचू ऑफ यूनिटी का मैनेजमेंट भी बहुत अच्छा है, यहाँ पे इतने सारे क्राउड्स को एक साथ हैंडल करना ये बहुत बड़ी चीज़ है एंड और ये काफ़ी अप्रिशिएबल है। હા બિલકુલ, તમે સાંભળ્યું તેમ ખાસ કરીને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ છે એ પ્રવાસીઓને ખાસ જે સુવિધાઓ છે જે વધારી દેવામાં આવી છે જેનાથી ખુશ છે, ત્યારે કહી શકાય કે જે 3 દિવસની નાતાલની રજાઓ છે, રજાઓમાં લગભગ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવશે જેના માટે તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો એસયુ ખાતે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે અને આ સાથે નાતાલની રજાઓમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ ખાતે આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ G3Q 2.0 ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, શ્રીમતી ભાનુબેન બાબરિયા, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, મેયર શ્રીમતી નૈનાબેન પટેરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી, મારા સાથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ઉદયભાઈ કાનગર, શ્રી દર્શિતાબેન શાહ, શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા, શહેરના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશી, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, શિક્ષણ નિયામક શ્રી બીબી પંડ્યા, કેસીજીના સલાહકાર શ્રી એયુ પટેલ, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, ડીડીઓ, પોલીસ કમિશનર શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, વાઇસ કાઉન્સેલર શ્રીઓ, શિક્ષણવિદો, શિક્ષક મિત્રો ઉપસ્થિત, સૌ વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। હવે છોકરાઓને જે જોઈએ છે એ તૈયાર છે, અહીંયા વિદ્યાર્થીઓ જે બેઠા છે એ બધાને રિઝલ્ટ સાંભળવાનું છે ને, એટલે રિઝલ્ટ સાંભળવા માટે બેઠા છો એટલે બીજું કઈ સાંભળવાનું નથી। આ રેગ્યુલર રમાવાનું છે, બધા રમશો ને બરોબર? આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના સર્વગ્રાહી, સર્વપોષી અને સર્વસમાવેશી વિકાસનો મજબૂત પાયો પંચામૃતના શક્તિના આધારે નાખ્યો છે। તેમણે જ્ઞાન શક્તિના પંચામૃતની મહત્વપૂર્ણ શક્તિ તરીકે પ્રસ્થાપિત કરી છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે, શિક્ષણ માનવીને કંકરમાંથી શંકર બનાવે। કોઈ પણ રાષ્ટ્ર, રાજ્ય કે સમાજની પ્રગતિ માટે શિક્ષણ અનિવાર્ય છે। પ્રગતિ, વિકાસ ત્યારે જ વધુ ગતિમાન બને જ્યારે આપણામાં નવું કરવાની, નવું જાણવાની, નવું શીખવાની વૃત્તિ અને રૂચિ હોય। આદરણીય વડાપ્રધાન શ્રી હંમેશા હરેક ક્ષેત્રે કંઈક નવું કરીને અગ્રેસર રહેવાના સંસ્કાર આપણને આપ્યા છે। આપણા બાળકો, યુવાનો જિજ્ઞાસા સંતોષાય, વિશ્વના પ્રવાહોથી તેઓ અપડેટ થતા રહે તેવી તેમની નેમ છે। ગુજરાતનો વડાપ્રધાનશ્રીની દરેક નેમ, દરેક સંકલ્પને પાર પાડવામાં હર હંમેશ અગ્રેસર રહ્યું છે। વડાપ્રધાનશ્રીના આ નેમને પાર પાડવા ગુજરાત સરકારે જ્ઞાન ગુરુ ક્વિઝ અભિનવની પહેલ 2022 થી કરી છે। એ 2022ની ક્વિઝમાં 25 લાખ થી વધુ વિદ્યાર્થી, યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર જોડાયા હતા અને વિવિધ સ્તરે કુલ 1,30,000 જેટલા વિજેતાઓ ઘોષિત થયા। આજથી શરૂ થઈ રહેલી જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0
પાછલા વર્ષના તમામ રેકોર્ડ તોડી દેશે એવો મને પાકો વિશ્વાસ છે. જ્ઞાનની વૃદ્ધિ માટે ક્વિઝ એટલે સવાલ જવાબની પરંપરા આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ચાલી આવે છે. પ્રાચીન ગુરુકુળ પ્રણાલીમાં પણ ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ પ્રશ્નોત્તરી શિક્ષણનો પાયો હતો. ઉપનિષદ ઋષિ મુનિઓ અને શિષ્યો વચ્ચે થયેલા આવા સંવાદનો જ એક અર્ક છે. આપણે બે દિવસ પહેલા જ ગીતા જયંતિ ઉજવી છે. સકળ જ્ઞાન સંપૂર્ણ એવી ભગવાન ગીતા પણ ભગવાન કૃષ્ણે આપેલા અર્જુનના સવાલોના જવાબ રૂપે જ છે. આપણી એ જ ઉજ્જવળ જ્ઞાન પરંપરાને આધુનિક ઢબે આગળ લઈ જવાનો સફળ પ્રયાસ આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝથી લોકોની જિજ્ઞાસા વૃત્તિને વેગ મળ્યો છે. આ ક્વિઝના માધ્યમથી વિદ્યાર્થીઓ અને નાગરિકો રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવ ગાથાથી પણ પરિચિત થયા છે. યોજનાની જાણકારી પ્રજા સુધી લાભાર્થીઓ સુધી પહોંચાડવાના સંવાદ પણ તેઓ બન્યા છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ભાવિ પેઢીને જાણકાર માહિતી સવર અને ફ્યુચર રેડી કરવાનું દૂરંદેશી પગલું છે એમ હું સમજું છું. દરેક પ્રશ્નના જવાબ ગૂગલ ગુરુ પાસેથી તરત જાણી લેતી આજની પેઢી આ ક્વિઝ દ્વારા યાદશક્તિ આધારિત જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની ટેવ પડશે. ક્વિઝ એ તમારી જ્ઞાન શક્તિ ચકાસવાનું એક માધ્યમ છે. તમે કેટલું જાણો છો, તમે તમારી પાસે કેટલી માહિતી છે તેની આ પરીક્ષા છે. પરીક્ષા આપવાનો એક સિદ્ધાંત છે એ પ્રમાણિકતા. જો આ જ રીતે પ્રમાણિકપણે પરીક્ષા ક્વિઝ આપીએ તો તે સાર્થક છે. જ્ઞાન ગુરુ ક્વિઝનો આપણે રાજકોટથી પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે રાજકોટ સાથે જોડાયેલા ગાંધીજીની પ્રમાણિકતાનો પ્રસંગ પણ યાદ આવે છે. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીજી ભણતા ત્યારે એકવાર અંગ્રેજી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર આવ્યા અને ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને એમણે એક સ્પેલિંગ લખાયો અને એ સ્પેલિંગ ગાંધીજીએ ખોટો લખેલો તો એમના ગુરુએ એમને કીધું કે ભાઈ તમે બાજુમાંથી જોઈને લખી લો. પણ ગાંધીજીએ એ વખતે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અને ઇન્સ્પેક્ટર જે આવ્યા હતા એના કીધાના ના કરી અને એમણે એ સ્પેલિંગ ખોટો જ રાખેલો. અને આજે ગાંધીજી આપણે જોઈએ છે કે મોહનદાસ આગળ જતા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બન્યા. મિત્રો, આવી પ્રમાણિકતા તમારે ક્વિઝ અને પરીક્ષામાં દાખવવાની છે. જ્યારે જ્યારે પણ આજે જે પરિસરમાં આપણે છીએ પ્રમુખ સ્વામી મહારાજ સભાગૃહમાં, ત્યારે એ પ્રમુખ સ્વામી મહારાજની પણ પ્રેરણાથી બીએપીએસએ પણ સંસ્થાએ પણ પોતાના ગુરુકુળ છાત્રાલયમાં સુપરવાઇઝરની હાજરી વગર પરીક્ષા યોજવાનો સફળ પ્રયોગ કર્યો છે. પ્રમુખ સ્વામી મહારાજે ગુરુકુળમાં ભણતા યુવાનોમાં પ્રામાણિકતા મૂલ્યો રેડ્યા ત્યારે જ આ શક્ય બન્યું છે. વડાપ્રધાન શ્રી આ વર્ષે પરીક્ષા પે ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા એ જ વાત કહી છે કે નકલ કરવાથી એક પરીક્ષામાં તો પાસ થઈ જશો પણ આખી જિંદગી આ રીતે પાર નહીં થાય. હું મહેનતથી આગળ વધીશ, નકલ નહીં કરું, એ મનોબળ આત્મબળ કેળવવું જરૂરી છે. આ પરીક્ષા આ ક્વિઝ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન શક્તિ અને આત્મશક્તિ પુરવાર કરવાનો મોકો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ગુજરાતના એજ્યુકેશન સેક્ટરનો ગ્રોથ આપને આંબ્યો છે. શિક્ષણ સહિતના દરેક ક્ષેત્રે અવનવા બદલાવ આવી રહ્યા છે, નવી પહેલ થઈ રહી છે. વાયબ્રન્ટ 2024ની પ્રી વાયબ્રન્ટ સમિટમાં પણ એડવાન્સ એજ્યુકેશન સેક્ટર માટેના સ્ટ્રેટેજિકલ પાર્ટનરશીપ MOU થયા છે. વડાપ્રધાનશ્રીએ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત 2047ના નિર્માણની હાકલ કરી છે. તેમાં સફળ થવામાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જેવા નવતર પ્રયાસો મદદરૂપ થશે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો રોડમેપ આજથી યુવા શક્તિ કંડારશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આપના સૂચન માર્ગદર્શન. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ કે જેમાં હાલ સીએમએ સંબોધન કર્યું, મુખ્યમંત્રીના હસ્તે G3Q 2.0 નો શુભારંભ કરવામાં આવ્યો અને આ સાથે વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા.
જાણશે ગુજરાત જીતશે ગુજરાતમાં વિદ્યાર્થીઓ પણ ભાગ લીધો છે. ગૌરવ ગાથાના પ્રતિક સમી આ ક્વિઝ યોજાઈ છે. જ્ઞાન અને ગબ્બસ સાથેની અનોખી સ્પર્ધા યોજાઈ જેમાં ઘણા વિદ્યાર્થીઓએ રૂચિ દાખવી છે. સાથે જ સીએમએ પણ સંબોધન કર્યું અને વિદ્યાર્થીઓને આગળ શું કરવું અને તેનો પાઠ આપ્યો. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ યોજાઈ છે. જેનો ઇંતજાર આપને બધાને હતો એ ઘડી હવે ખત્મ થઈ છે. મિત્રો, જાણશે ગુજરાત જીતશે ગુજરાત સરકારની ગૌરવ ગાથાના પ્રતિક સમય આપણી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જી થ્રી ક્યુ 2.0 નો શુભારંભ થયો અને આપણે જે અહીંયા ક્વિઝ રમાઈ આજે અહીંયા સભાગારમાં એમાં સ્કૂલમાં 9-12માં આપણે જે વિજેતા મિત્રો બન્યા છે હું ત્રીજા નંબરથી શરૂઆત કરી 3 બીજા નંબર અને છેલ્લે સૌ પ્રથમ સ્કૂલમાં વિજેતા બને છે. ત્રીજા નંબરે બાલોડિયા ખુશીબેન શ્રી વિજય મોદી હાઈસ્કૂલ જેમને ઢેર સારી શુભકામના પાઠવીએ છીએ. સન્માનીય મુખ્યમંત્રી શ્રીના કરકમલોથી એમને ઇનામ આપવામાં આવશે. સ્કૂલ કક્ષાએ ત્રીજો નંબર મેળવે છે સન્માનીય બાલોડિયા ખુશીબેન જેમને આપણે અભિનંદન પાઠવીએ. ખૂબ ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈએ. બધા તાળીઓથી વધાવીશું મિત્રો. સ્કૂલ કક્ષાએ સેકન્ડ નંબર રાઠોડ સીટસી શ્રી કેજી ધોળકિયા સ્કૂલ જે બીજો નંબર મેળવે છે જેમને પણ સન્માનીય મુખ્યમંત્રી શ્રીના કરકમલોથી આપણે પુરસ્કાર આપીશું. સન્માનીય રાઠોડ સિંહસિંહ